નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતી પર તો મિત્રો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર માટે સહાયના ફોર્મ ભરવાનું ચાલુ છે તો આજે આપણે આ વિડિયોમાં તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય આ ખેડૂત પોર્ટલ પર હાલમાં આ ફોર્મ ભરાય છે જેમાં રૂપિયા સાઠ હજાર સુધીની સબસીડી સહાય આપવામાં આવી રહી છે તો આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ તો મિત્રો યોજનાનું નામ છે ટ્રેક્ટર તો વીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર સબસિડી સહાય આપવામાં આવી રહી છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે મળવાપાત્ર સહાય તો ટ્રેક્ટરમાં સામાન્ય ખેડૂતને ખર્ચના ચાલીસ ટકા કે રૂપિયા પિસ્તાલીસ હજાર મુજબ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો સામાન્ય ખેડૂત માટેની વાત છે કે સામાન્ય ખેડૂતને ચાલીસ ટકા અથવા તો જે પિસ્તાલીસ હજાર એ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે અને તેના માટે પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો તો અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના પચાસ ટકા સુધી મહત્તમ રૂપિયા સાઠ હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થશે અને તેના માટે પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે અનુસૂચિત જાતિ માટે શું છે તો અનુસૂચિત જાતિના પણ ખર્ચના સુધી મહત્તમ રૂપિયા સાહીઠ હજાર પ્રતિ એકમ સહાય મળવા પાત્ર થાય છે અને તેના માટે પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે તો આમ સામાન્ય ખેડૂત હોય અનુસૂચિત જનજાતિ હોય કે અનુસૂચિત જાતિ હોય પરંતુ તેના માટે જે પૂર્વ મંજૂરીનો સમયગાળો છે તે સાઠ દિવસનો રાખવાનો રહેશે અને જો સામાન્ય ખેડૂત હોય તો ચાલીસ ટકા સહાય મળવાપાત્ર થાય છે અથવા તો પિસ્તાલીસ હજાર એ બેમાંથી જે વસ્તુ હશે તે સહાય મળવાપાત્ર થશે પરંતુ અનુસૂચિત જનજાતિ અથવા તો અનુસૂચિત જાતિના ખેડૂત હશે તો તેઓને પચાસ ટકા સુધીની મહત્તમ એટલે મેક્સિમમ રૂપિયા સાઠ હજારની સહાય મળવાપાત્ર થશે હવે આપણે વાત કરીએ કે ફોર્મ ક્યાં ભરવું અને છેલ્લી તારીખ કઈ તો આ ટ્રેક્ટર માટેનું ફોર્મ આઈ ખેડૂતની વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ ફોર્મ ભરી શકાય છે અને અરજી કરવા માટેની તારીખ ચાર અગિયાર બે હજાર વીસથી શરૂ થયેલ છે જે તારીખ સત્તર અગિયાર વીસના રોજ પૂર્ણ થશે આ માટે વધુ હેલ્પની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર પણ આપેલ છે અઢાર ડબલ જીરો એકસો એંસી પંદર એકાવન તો આ નંબર પરથી તમે વધુ માહિતી પણ મેળવી શકો છો હવે આપણે વાત કરીએ કે ટ્રેક્ટરની ખરીદી ક્યાંથી કરવી તો કૃષિ ખાતા દ્વારા જે વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે તો આજે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક પાસેથી તેના અધિકૃત વિક્રેતા પાસેથી જો ખરીદી કરશો તો જ આ સહાય મળવાપાત્ર થશે તો તેનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને જોઈ લઈએ અને ક્યાંથી ફોર્મ ભરાય છે તેની વિગતો પણ જોઈ લઈએ તો મિત્રો જેવું આઈ ખેડૂત પોર્ટલ ખોલશો એટલે આ પ્રમાણેનું જે પેજ છે તે જોવા મળશે તો આ પેજમાં અહીંયા જમણી બાજુએ તમે જોઈ શકો છો કે વિવિધ યોજનાઓમાં અરજી નામનો એક વિકલ્પ છે તેના ઉપર આપણે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું સૌપ્રથમ તેના ઉપર ક્લિક કરી લઉં છું જેવા ક્લિક કરશું એટલે પેજ રિફ્રેશ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે તો અહીંયા આપણે સીધા ઘટકો જોવામાં અલગ અલગ વિભાગની યોજનાઓ જોવા મળી રહી છે જેમાં ખેતીવાડીની યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે બાગાયતી યોજનાઓ છે મત્સ્યપાલનની યોજનાઓ છે તો આમાંથી જે ક્રમ નંબર ત્રણ પર છે બાગાયતી યોજનાઓ તો તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા હું ક્લિક કરી લઉં છું જેવા આપણે ક્લિક કરશું એટલે આપણા મોબાઈલની જે અથવા તો કમ્પ્યુટરની જે ઇન્ટરનેટની સ્પીડ હશે તે પ્રમાણે સમય લઈ અને પેજ રિફ્રેશ થશે અને રિફ્રેશ થયા બાદ તે વિભાગની યોજનાઓ આપણને જોવા મળશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાગાયતી યોજનાઓ આપણી સામે આવી ગઈ છે તો અહીંયા વિવિધ ઘણી બધી યોજનાઓ માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે તો તેને સ્ક્રોલ કરતા જવાનું અને જેમ નીચે જશો તેમ અલગ અલગ યોજનાઓ આપણને જોવા મળશે તો આ પ્રમાણે આપ જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે કોલ્ડ સ્ટોરેજ છે કોલ્ડ ચેઇનના એ ઉપરાંત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમમાં કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ પ્રોત્સાહન માટેની છે કોલ્ડ રૂમ માટે છે આમ વિવિધ પ્રકારની ઘણી બધી યોજનાઓ માટે આ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે તો આમ સ્ક્રોલ કર્યા બાદ તમે જ્યારે ક્રમ નંબર સત્તર પર આવશો તો અહીંયા તમે ક્રમ નંબર સત્તર ઉપર જોઈ શકો છો ટ્રેક્ટર વીસ પીટીઓ હોસ પાવર સુધી એટલે કે વીસ હોસ પાવર સુધીના ટ્રેક્ટર પર સહાય છે તો આ વિગતો આપણે જે જોઈ ગયા તે મુજબ તમામ વિગતો આપ જોઈ શકો છો ત્યાર પછી અહીંયા રાજ્યના વર્ષ બે હજાર વીસ એકવીસનો લક્ષ્યાંક પણ આપણે જોઈ શકીએ છીએ અને આ સહાય આજીવન એક વખત મળવાપાત્ર થાય છે અને અહીંયા તારીખ પણ તમે જોઈ શકો છો કે ચાર અગિયાર બે હજાર વીસથી સત્તર અગિયાર બે હજાર વીસ સુધી આ ફોર્મ ભરવાનું ચાલુ છે તો ફોર્મ ભરવા માટે અહીંયા જે અરજી કરો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું હોય છે તો હવે આપણે અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બાગાયતી યોજનાઓ પસંદ કરેલ ઘટક છે ટ્રેક્ટર વિશ્વ ફાવર સુધી અહીંયાથી તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાગત લાભાર્થી છો તે પસંદ કરી અને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા વ્યક્તિગત સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી તમને પૂછવામાં આવે છે કે તમે રજીસ્ટર્ડ અરજદાર છો જો અગાઉથી તમે રજીસ્ટર્ડ હોય તો હા પસંદ કરવાનું છે નહીં તો ના પસંદ કરી અને આગળ વધવા ક્લિક કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આપણી સામે આ ફોર્મ આવી જાય છે જેમાં ફોર્મમાં અલગ અલગ છ સ્ટેપ છે જેમાં નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો અને અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો એમ છ ટેબ જોવા મળી રહે છે તો આપણે અહીંયા જે સૌપ્રથમ પ્રથમ ટેબ છે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે આખે આખું ફોર્મ ખુલી જશે તો આ ફોર્મ આપણી સામે ખુલી ગયું છે તો આમાં તમારી વિગતો દાખલ કરી અને તમે જાતે મોબાઈલ પર પણ આ ફોર્મ ભરી શકો છો તો આમ આ ફોર્મ ભરી અને તમે પણ જો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો તો એ ટ્રેક્ટરમાં રૂપિયા સાઠ હજાર સુધીની સબસિડી સહાય મેળવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા જય હિન્દ વંદે માતરમ